નમસ્કાર મિત્રો આપણે અંગ્રેજી વિષયમાં ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ ધ એવરેસ્ટ એના વિશે વાત કરતા હતા બે વિડીયો મિત્રો આપણે અપલોડ કરેલા છે આજે ત્રીજા વિડીયોની વાત કરવાની છે મિત્રો અરુણિમા સિન્હા છે તે પોતાની વાત છે એ પોતાના મુખેથી કરે છે એટલે કે પોતે પોતાની વાત કહે છે અને એને ચાર દ્રશ્યોમાં વિભાજીત કરેલું છે તો ચાલો સૌથી પહેલું સીન વન જોઈએ સીન વન એટલે થશે દ્રશ્ય એક એટલે શરૂ થયેલું અને ડોઝિંગ એટલે થશે ઊંઘવું અને ગુજરાતીમાં આવી રીતે આપણે ભાષાંતર કરી શકીએ મેં ઊંઘવાનું શરૂ કરેલું હતું મિત્રો આપણને ખબર છે અંગ્રેજી વાક્ય રચના અને ગુજરાતી વાક્ય રચના આ બંનેમાં ફેર છે ચાલો આઈ હેડ સ્ટાર્ટિંગ ડોઝિંગ એટલે મેં ઊંઘવાનું શરૂ કરેલું હતું કહે છે માય આઈઝ બટ માય માઇન્ડ વોઝ અવોક એટલે શું થાય તો માય એટલે મારી આઈઝ એટલે આંખો વેર એટલે હતી અને ક્લોઝ્ડ એટલે બંધ થયેલું મારી આંખો હતી બંધ થયેલું બટ એટલે પણ બટ છે તે સંયોજક છે એટલે કે બે વાક્યને ભેગા કરવાનું કામ કરે છે માય એટલે મારું માઇન્ડ એટલે મગજ હોજ એટલે હતું અને અવોક એટલે જાગતું ચાલો આનું કેવું વાક્ય બનશે તો મારી આંખો હતી બંધ થયેલું પણ મારું મગજ હતું જાગતું એટલે આપણે બનાવી શકાય કે મારી આંખો બંધ હતી પણ મારું મગજ જાગતું હતું અરુણિમા સિન્હા એમ કે છે કે મેં ઊંઘવાનું શરૂ કરેલું જ્યારે ટ્રેનમાં હતા ત્યારે અને મારી આંખો બંધ હતી પણ મારું મગજ જાગતું હતું આઈ રિમેમ્બર સમવન આઈ એટલે હું કે મને રિમેમ્બર એટલે યાદ આવું સમવન એટલે એટલે કોઈક બોલવું અથવા બોલતું હતું તેવું આપણે કહી શકીએ બરાબર ધેટ એટલે થશે કે હું અથવા મને યાદ આવું કોઈક બોલતું હતું કે આવું આપણે કરી શકીએ એટલે મને યાદ છે કે કોઈક બોલતું હતું કે મિત્રો એ જ્યારે ઊંઘતા હતા ત્યારે એમણે કે સંભળાનો શું સંભળાનું કે કોઈક બોલતું હતું કે છે મિત્રો એ કે પછી પણ એક વાક્ય આવશે બરોબર એટલે કે પણ સંયોજક થશે બરેલી હૂડ કમ આફ્ટર સમ ટાઈમ બરેલી એટલે બરેલી મિત્રો સ્થળનું નામ છે બરેલી હૂડ એ ભવિષ્યકાળ સૂચવે છે હૂડ પછીનો જે શબ્દ હોય તેની સાથે મિત્રો ભવિષ્ય કાળ બનશે એટલે કે કમ એટલે આવું થઈ પણ હૂડ કમ એટલે આવશે એવું થઈ શકે બરાબર થઈશે આવશે આફ્ટર એટલે પછી અને સમ ટાઈમ એટલે થોડોક સમય ભરેલી આવવું પછી થોડોક સમય એટલે કે ભરેલી થોડા સમય પછી આવશે હૂડ છે એટલા માટે આવશે એવું બનશે કારણ કે કાળ ભવિષ્યકાળ છે ચલો મને યાદ છે કે કોઈ બોલતું હતું કે ભરેલી થોડા સમય પછી આવશે આવું મિત્રો એમને સંભળાતું હતું આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન આનું ગુજરાતીમાં ભાષાંતર શું થાય તો સૌથી પહેલાં આપણે મિત્રો એક એક શબ્દ છે તેને જોઈએ આ એટલે હું વોઝ એટલે હતી અહીંયા અરૂણીમાં સિનાની વાત છે એટલે હતી થઈ જાય છે કોઈ પુરુષ હોત તો હતો એવું થાત ઇન એટલે માં અથવા અંડર અંદર ડીપ એટલે ઊંડું અને થોટ એટલે વિચાર શું બનશે હું હતી માં ઊંડું વિચાર એટલે કે હું ઊંડા વિચારમાં હતી વેન એટલે મિત્રો જ્યારે થશે બરાબર ક્યારેય ઊંડા વિચારમાં હતા તો જ્યારે હવે જો આખું વાક્ય આપેલું છે વેન છે એ પણ મિત્રો સંયોજક છે બે વાક્યને જોડવાનું કામ કરે તો ત્યાંથી મિત્રો આપણે વાક્ય છે એ બ્રેક કરી શકીએ એટલે કે કટકો કરી શકીએ જુદા પાડી શકીએ આઈ આઈ ફેલ્ટ આઈ ફેલ્ટ એટલે મને લાગ્યું અથવા તો મેં અનુભવ્યું આવું થાય એટલે શું લાગણી કંઈક અનુભવું બરાબર મને લાગ્યું અ હેન્ડ અ હેન્ડ એટલે એક હાથ ટગિંગ ટગિંગ એટલે શું ખેંચી રહ્યો છે ટગ એટલે ખેંચવું પણ ટગિંગ એટલે ખેંચી રહ્યો છે આ એન્જી લાગે એટલે મિત્રો રહ્યો આવું લાગશે એટ માય ગોલ્ડન ચેઇન ગોલ્ડન ચેન એટલે મારો સોનાનો ચેન અને એટ છે એ સમય કે સ્થળ ચાલો શું કીધું હું ઊંડા વિચારમાંથી એક હાથ ખેંચી રહ્યો છે મારો સોનાનો ચેન તો એમાંથી આપણે બનાવી શકાય કે મને લાગ્યું કે એક હાથ મારા સોનાના ચેનને ખેંચી રહ્યો છે જ્યારે મિત્રો ઊંડા વિચારમાં હતા ઊંઘમાં હતા ત્યારે એમને લાગ્યું કે કોઈનો હાથ છે એમના સોનાના ચેનને ખેંચી રહ્યો છે અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન એટલે શું થાય અ ગર્લ્સ એટલે છોકરીની સિક્સ એટલે છઠ્ઠી સેન્સ એટલે બુદ્ધિ પણ થાય અને ઇન્દ્રિ પણ થાય ઈઝ એટલે છે ઓલવેઝ એટલે થાય હંમેશા હર એટલે તેણીની બેસ્ટ એટલે સૌથી સારું અને કમ્પેનિયન એટલે થઈ છે સાથી અને છોકરીની છઠ્ઠી ઇન્દ્રી છે હંમેશા તેણીની સૌથી સારી સાથી એટલે બનાવી શકાય કે છોકરીની છઠ્ઠી ઇન્દ્રી હંમેશા તેણીની સૌથી સારી સાથી હોય છે આ ઇન્સ્ટેન્ક્ટિવલી ઓપન માય આઈઝ એન સો તો શું કીધું આ એટલે મે ઇન્સ્ટેક્ટિવ એટલે શું થાય ઓટોમેટિક ઓપન એટલે ખુલેલું માય એટલે મારી આઈઝ એટલે આંખ મેં ઓટોમેટિક ખોલેલી મારી આંખ આવું છે એટલે બનાવી શકાય મેં ઓટોમેટિક મારી આંખ ખોલેલી હવે મિત્રો અહીંયા ઓટોમેટિક શબ્દ છે એ પણ અંગ્રેજી છે એનું ગુજરાતી થાય સ્વયં સંચાલિત રીતે પણ આપણે મિત્રો સ્વયં સંચાલિત રીતે એવો શબ્દ વાપરતા નથી હવે ચલણ શેનું છે ઓટોમેટિકનું છે એટલે માટે અહીંયા ઓટોમેટિક લખેલું છે ચલો મેં ઓટોમેટિક મારી આંખ ખોલેલી એન્ડ શો એન્ડ એટલે અને અને શો એટલે જોયું બરાબર ચાલો સી એટલે જોવું પણ સો એટલે જોયું ભૂતકાળ દર્શાવે ઓકે એટલે થશે અને જોયું મેં મારી આંખ છે ઓટોમેટિક ખોલેલી અને જોયું ફોર ઓર ફાઈવ યંગ મેન અરાઉન્ડ મી ચાલો ફોર એટલે ચાર ઓર એટલે કે ફાઈવ એટલે પાંચ ચાર કે પાંચ આપણે ઓર ક્યાં લગાડીએ ટી ઓર કોફી એટલે ટી લઈશું કે કોફી ચાલીશો કે કોફી બરોબર એવી રીતે મતલબ થશે ચાર કે પાંચ યંગ મેન યંગ એટલે યુવાન અને મેન એટલે માણસો અરાઉન્ડ એટલે આજુબાજુ અથવા ફરતે થાય અને મી એટલે મારી ચાર કે પાંચ યુવાન માણસો ફરતે મારી એટલે કે ચાર કે પાંચ યુવાન મારી ફરતે હતા બરોબર એને જ્યારે આંખ ખોલી અને જોયું કે ચાર કે પાંચ યુવાનો છે એ અરોણીમાં સિન્હા ફરતે હતા ઓકે અહીંયા સુધી મિત્રો રાખીએ બાકીનો એકમ આવતા વિડીયોમાં ભણીશું